स्वागत छे। आजे आपणे आपणो विषय एसपी नुं पहेलुं प्रकरण बेंकने लगता पत्रव्यवहारो तेना विषे अभ्यास करीशुं। तो एमां आपणे जोईशुं के कई रीते बेंकना व्यवहारो पत्रथी करी शकाय छे। कोईपण देशनी व्यापार वाणिज्यिक बाबतो आर्थिक व्यवहारो अने नाणाकीय व्यवस्थानो अभिन्न अंग एटले बेंक। सामान्य माणसथी लईने मोटा उद्योगकारो नेताथी लईने अभिनेताओ बेंकनी जुदी जुदी सेवाओ मेळवता ज होय छे। बेंकोनी कार्यप्रणाली जे ते देशनी आर्थिक स्थितिनो अंदाज रजू करे छे। बेंक नाणानी लेवड़ देवड़ अने धिराणना बंने कार्यो करे छे। बेंक जुदी जुदी सेवाओनी साथे आधुनिक कही शकाय एवी ऑनलाइन अने मोबाइल बेंकिंगनी सगवड़ताओ आपे छे, जेना कारणे बैंकनी सेवाओ वधु झड़पी अने ग्राहकलक्षी बनी छे। आपणा देशनी तमाम प्रकारनी बैंक जेवी के राष्ट्रीयकृत बैंक, खानगी बैंक, कोऑपरेटिव बैंक, औद्योगिक बैंक अने खेती बैंकना नियमन माटे भारतीय रिजर्व बैंक कायदा घड़े छे अने बैंकने जरूरी आदेशो पण करे छे। बैंकिंग सेवाओनो लाभ बचत खातु अने चालू खातु धरावता बैंकना ग्राहको लई शके छे। बैंकनी सेवाओ छे अत्यारे सामान्य माणसथी लई अने मोटा माणसो सुधी बधा ज छे तेनी सेवाओनो उपयोग करे छे। कोई नानुं मोटुं गमे एवुं होय बधाजनी पासे अत्यारे बैंकना एकाउंट होय छे। तो आ बैंक छे ते कई कई प्रकारनी होय छे, तो के कोई राष्ट्रीयकृत बैंक होय एटले के ऑल ओवर इंडियामां आवेली बैंक होय, कोई प्रादेशिक बैंक होय छे, तो कोई कोऑपरेटिव होय छे, अथवा तो कोई खेती ने लगती होय छे। तो आवा जुदा जुदा प्रकारनी बैंको आवेली होय छे। परंतु आ बधी बैंकोनो नियमन छे ते कोण करे छे, तेना कायदा कोण घड़े छे? तो जे रिजर्व बैंक ऑफ इंडिया छे ते आ बधाना पर नियमन राखे छे। आ प्रश्न छे ते पूछाई शके छे के बधी ज बैंकोनो नियमन कोण करे छे? तो रिजर्व बैंक ऑफ इंडिया छे आपणी તે બધી જ બેંકો ઉપર નજર રાખે છે અને નીતિ નિયમોનું ઘડતર કરે છે। બેંકનો પત્રવ્યવહાર કઈ રીતે થાય? તો બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્રવ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે, એટલે કે એનું માળખું છે તે નિશ્ચિત હોય છે। લખાણ કોઈ પણ હોય, વિષય કોઈ પણ હોય, ફક્ત અને ફક્ત વિષય જ બદલે છે, પરંતુ તેનું માળખું છે તે એક જ રહે છે, એટલે જ કીધું છે કે તે નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે। બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે। હવે બેંકના પત્ર વ્યવહાર આપણે શું કામ કરીએ છીએ? તો કે કંઈક નાણાંને લગતો કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તો એના માટે આપણે સામાન્ય રીતે બેંકનો વ્યવહાર છે તે કરતા હોઈએ છીએ। તો એ એટલા માટે થઈ કે અને એને નાણાકીય બાબત છે તે ખૂબ જ મહત્વની છે, તેથી તેને ગુપ્ત રાખવી પણ જરૂરી છે। ચોકસાઈ અને સમય પાલન પણ પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે। બેંકિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે। બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેનો પ્રકાર, એટલે કે બચત ખાતું છે કે ચાલુ ખાતું છે, તેનો ઉલ્લેખ કરવો અત્યંત આવશ્યક છે। તો આપણે ચાલુ ખાતું હોય કે બચત ખાતું હોય, એ કયું ખાતું છે તે બેંકના પત્ર વ્યવહારમાં આપણે એનો ઉલ્લેખ કરવો પડે છે। બીજી મહત્વની બાબત એ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ। બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દોમાં લખવી હિતાવહ છે, એટલે કે આંકડા અને શબ્દ બંનેમાં તેનો ઉપયોગ થાય છે। સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે નીચેની બે બાબતો માટે થતો હોય છે। પહેલી છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો। તો જે બેંકને લખવામાં આવે છે તેવા વિનંતી પત્રો, જે ગ્રાહકો વિનંતી કરતા પત્રો છે તે, તો એવા વિનંતી પત્રોમાં કયા કયા પત્રોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ ખાતું ખોલાવવા અંગેનો પત્ર છે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર છે, ઓવરડ્રાફ્ટ મેળવવા અંગેનો પત્ર છે, ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર છે, ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અથવા એટીએમની સુવિધા મેળવવા અંગેનો પત્ર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ ગુમ થયા અંગે નહીં જાણ કરતો
पत्र तो आ बधा छे ते विनंती स्वरूपे बैंक ने लखवामां आवे छे के भाई अमारे आ सेवाओ जोईए छे तो तेना आप सत्वरे आपवा विनंती छे। तो एवा बधा पत्रो छे जे आपणे सेवाओ जोईए छे बैंक पासेथी तेवी सेवाओ मेळवा माटेना पत्रो होय तो ते विनंती पत्रो तरीके ओळखाय छे। अने विनंती पत्रोमां आपणे जोयुं के केटला केटला पत्रो आवे छे। पछी बीजा पत्रों में समावेश थाय छे बैंक ने लखवामां आवता फरियादना पत्रो। बैंक द्वारा चेक ने खोटी रीते अमान्य कर्यो होवानी फरियाद करतो पत्रो। बैंक स्टेटमेंट में एटले के जे पासबुक छे तेमां जणायेल भूलनुं ध्यान दोरतो पत्र। बैंक कर्मचारी द्वारा थयेली गैरवर्तणूकनी फरियाद करतो पत्र। तो आवा फरियाद पत्रो आपणे कोने कही शकाय तो के भाई जो आपणे कोई पासबुक कढावी होय नवुं खातुं खोल्युं होय तो तेमां कोई भूल रही गई होय तो एनुं ध्यान ने दोरवणी करवा माटे जे पत्र लखवामां आवे तेवा पत्रोनो समावेश फरियाद करता पत्रमां थाय छे। पछी आपणे कोई चेक होय चेक आप्यो होय अने ए अमान्य राख्यो होय बैंके तेने रद्द कर्यो होय खोटी रीते रद्द कर्यो होय तो तेनी फरियाद करतो पत्र छे। पछी बैंक कर्मचारी द्वारा कोई गैरवर्तणूक करवामां आवे आपणे आपणे साथे खराब रीते वर्तन करवामां आवे तो एवा वर्तनो फरियाद करतो पत्र छे। तो आवा पत्रो छे ते फरियादी पत्रोमां तेनो समावेश थाय छे। बैंक पत्र व्यवहारना उदाहरणना पत्रो क्या क्या छे तो एमां पहेलो छे खातुं खोलावा अंगेनो पत्र, चेकना नाणानी चूकवणी अंगेनो पत्र, ओवरड्राफ्ट मेळवानो पत्र, आवा बधा छे તે પત્રો છે। સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાનો હોય નહીં। બેંક દ્વારા નિયત કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરી માંગ્યા પ્રમાણેના પુરાવા આપીને જે તે બેંકમાં જમા કરાવવાનું હોય છે। બેંક ભરેલા ફોર્મની ચકાસણી કરી અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ જમા રાશિ લઈને ખાતું ખોલી આપે છે। તો ખાતું ખોલાવવા માટે આપણે પત્ર લખવાની જરૂર હોતી નથી પરંતુ જે તે બેંકમાં આપણે ખાતું ખોલાવવું હોય તે બેંકમાં જઈ અને ત્યાંથી ખાતા ખોલાવવા અંગેનું ફોર્મ લેવાનું રહેશે અને ફોર્મમાં આપણી જે જરૂરી વિગતો છે તે બધી જ ભરવાની રહેશે અને જે બેંક આપણી પાસેથી જેટલા પણ પુરાવાઓ માંગે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, પાન કાર્ડ છે, જેટલા પણ આપણી પાસે પુરાવાઓ માંગે તે પુરાવાની નકલ છે તે તેમાં જોડવાની રહે છે અને આ બધું જ પછી બેંકના જે કર્મચારીઓ છે તે પોતે ખરાઈ કરે છે, ચકાસણી કરશે આપણી અને જો એને યોગ્ય લાગશે તો આપણું ખાતું છે તે ખોલી દેશે। આવી રીતે ખાતું આપણું ખુલી શકે છે તેના માટે કોઈ બેંકમાં પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી નથી પરંતુ એનું ફોર્મ ભરવાનું રહે છે। હવે આપણે ખાતું ખોલાવવા અંગેના પત્રો છે, બીજા ચેકની નાણાંની ચૂકવણી અંગેના પત્રો છે, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની પત્ર ફરિયાદ કરતો પત્ર છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ સુવિધા મેળવવા અંગેના પત્રો છે। તો આવા પત્રો જે બેંકને લગતા પત્રો છે તે કઈ રીતે લખી શકાય છે તો આપણે પહેલા જ કીધું આમાં કે ભાઈ એનો એક નિયત ઢાંચો હોય છે એટલે કે નિયત કરેલું માળખું હોય છે કે વિષય કોઈ પણ હોય પરંતુ જે માળખું છે તેને જ અનુસરવાનું રહેશે। તો અહીં આપણે એક પત્રનો નમૂનો જોઈ લઈએ। તે પત્ર લખવાનો છે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર। કોઈને આપણે ચેક આપ્યો હોય અને એ ચેક છે તે આપણાથી ગુમ થઈ ગયો હોય અથવા તો કોઈ બીજું કોઈ ઇસ્યુ આવ્યો હોય અને એ ચેક આપણે અટકાવવો હોય ત્યારે આપણે કઈ રીતે પત્ર લખી શકીએ છીએ તો આ અહીંયા તેનો નમૂનો છે। તો આપણે કોઈ પણ પત્ર લખવો હોય એ ભલે પછી ચેકના નાણાંની અટકાવ કરતો હોય, એટીએમ કાર્ડ મેળવવા માટેનો હોય, ડેબિટ ખાતું ખોલાવવા માટેનો હોય કે કોઈ બીજા વિષય માટેનો હોય પરંતુ તેનું ફોર્મેટ છે તેનું માળખું આપણે કીધું હમણાં જ કે ભાઈ નિયત ઢાંચામાં કરવાનું હોય છે તો આ એનું માળખું છે। આ માળખામાં જ તમારે તમામ પત્ર વ્યવહારો છે એ કરવાના રહેશે। તો તેનું માળખું આપણે જોઈ લઈએ તો કે પહેલા પહેલી સાઈડ છે તે ફોન નંબર, જે ઘરનો ફોન નંબર હોય, લેન્ડલાઈન નંબર હોય તે હોય તો તે નાખો। તો પહેલા ફોન નંબર આવશે, પછી આવશે મોબાઈલ નંબર, જે ખાતા ધારક છે તેનો મોબાઈલ નંબર જે બેંકમાં જમા કરાવેલો હોય તે મોબાઈલ નંબર લખવાનો રહેશે। તો ફોન નંબર અને મોબાઈલ નંબર આ એક માળખું છે। આ જ માળખામાં તમારે તમામ પત્રો છે તે લખવાના થશે। તો પહેલા આને યાદ રાખી લેવું કે પહેલા ફોન નંબર અને મોબાઈલ નંબર છે તે લખી લેવાનું। પછી આ સાઈડ છે તે આપણું સરનામું લખવાનું છે, આખું સરનામું જે પત્ર વ્યવહાર કરે છે
તે તો અહીંયા જે મિહિર દવે નામના વ્યક્તિ છે તેનો ચેક છે તે ગુમ થયેલો છે તો એ એની અટકાયત કરવા માટે પત્ર લખે છે તેથી તેનું સરનામું લખેલું છે મિહિર દવે 24 નીલકંઠ સોસાયટી ન્યૂ સીજી રોડ ચાંદખેડા અમદાવાદ અને પછી તેના પિનકોડ નંબર છે તે લખવાના રહેશે તો અહીંયા જે પત્ર વ્યવહાર કરે છે પત્ર લખે છે તેનું પૂરું નામ તેનું સરનામું અને તેના પિનકોડ નંબર છે તે આખું સરનામા સાથે અહીંયા લખવાના રહેશે તો આ આપણું ફોર્મેટ છે અને એ પછી જો આપણે પહેલા જોયું હતું કે ભાઈ પત્ર વ્યવહારમાં તારીખ છે તે અવશ્ય નાખવી તો અહીંયા તારીખ નાખેલી છે પહેલા ફોન નંબર અને મોબાઈલ નંબર પછી શું આવશે તો સરનામું આવશે અને પછી તેની નીચે જ 2 જાન્યુઆરી 2021 એટલે કે તારીખ છે તેની નીચે જ નાખવાની રહેશે તો એ પછી આપણે જેને પત્ર લખવાનો છે એટલે કે આપણો ચેક છે તે કયા કઈ બેંકમાંથી ગુમ થયો છે તો એ બેંકને આપણે પત્ર લખીએ છીએ તો એ બેંકનું સરનામું અહીંયા લખવાનું રહેશે અને આપણે કોને સંબોધીને લખવાના છે તો કે બેંકના મેનેજરશ્રીને તો અહીંયા આપણે સંબોધનમાં શું લખીશું કે ભાઈ મેનેજરશ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ન્યૂ સીજી રોડ ચાંદખેડા અમદાવાદ અને તેના પિનકોડ નંબર તો અહીંયા મેનેજરશ્રીને આપણે સંબોધીને લખતા હોઈએ તો સંબોધનમાં મેનેજરશ્રી અથવા આપણે કોઈ બીજા વ્યક્તિને સંબોધીને લખતા હોય તો તેનું નામ અહીંયા લખવાનું રહેશે પછી જેને લખીએ છીએ તેનું સરનામું લખવાનું રહેશે તેનું નામ અને સરનામું લખવાનું રહેશે પછી સંબોધનમાં શું આવશે તો કે સાહેબ શ્રી અથવા તો શ્રીમાન શ્રી ગમે તે સંબોધન આપણે લખી શકીએ છીએ તો અહીંયા એ પછી જેને આપણે પત્ર લખવાનો છે એનું સરનામું લખ્યા પછી શું આવશે તો એના પછી સંબોધન આવશે તો અહીંયા સંબોધીને લખાયું છે કે ભાઈ સાહેબ શ્રી પછી આપણો વિષય આવશે કે ભાઈ વિષય શું છે આપણે કયા વિષય અંતર્ગત પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ તો અહીંયા આપણે વિષય અહીંયા જોઈ લઈએ જે ચેકનો નાણાં છે એની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર છે તો આપણો વિષય શું આવશે તો કે ભાઈ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે એટલો આપણો અહીંયા વિષય આવશે પછી એ વિષય પૂરો થયા પછી વિષય છે તે ખૂબ જ ટૂંકો અને સ્પષ્ટ લખવાનો હોય છે એમાં હેતુ જ લખવાનો હોય છે ફક્ત ને ફક્ત આપણે કયા હેતુથી પત્ર વ્યવહાર કરીએ છીએ તે જ અહીંયા લખવાનું રહેશે તો એ લખાઈ ગયા પછી વિષય વસ્તુ છે એટલે કે જે આપણે મુદ્દાસર આપણે સમસ્યા દર્શાવવાની છે તે વિષય વસ્તુમાં સમાવેશ કરવામાં આવશે તો કે ભાઈ વિષય વસ્તુમાં આપણે શું કરીશું તો કે હું તમારી સેવાઓનો અવિરત લાભ લઈ રહ્યો છું છેલ્લા કેટલાક વર્ષોથી તમારી બેંક ખાતામાં મારું ખાતું છે મારા ખાતા નંબર આ છે અને મેં એક ચેક આપેલો છે જે મારાથી ગુમ થયેલો છે તો એ ચેક છે તે સત્વરે અટકાવવા તમને નમ્ર વિનંતી કરવામાં આવે છે એવું એવું જે વિષય વસ્તુ છે જે આપણે એને સ્પષ્ટ રીતે કહેવાનું છે પદ્ધતિસર કહેવાનું છે તો આપણે 6-7 વાક્યમાં તે વિષય વસ્તુ છે તે જણાવવાનું રહેશે કે ભાઈ આપણે આ વિષય છે તેનું કઈ રીતે શું થયું છે શું પ્રોબ્લેમ છે એ અહીંયા વિષય વસ્તુમાં લખવાનું રહેશે તો વિષય વસ્તુ લખાઈ ગયા પછી આપણે જે તે વ્યક્તિ છે તેનો આભાર માનવાનો છે તો આભાર એવું અહીંયા લખવાનું રહેશે જે સાહેબશ્રીનો નીચેની લાઈન છે તેના જ બરાબર આપણે એક ખાસ ધ્યાન રાખવાનું કે આ બધું જ છે તે એક જ લાઈનમાં આવવું જોઈએ જેથી કરી અને લખાણ છે તે સુવ્યવસ્થિત લાગે તો છેલ્લે આપણે આભાર માનશું જે તે સંસ્થા છે તેનો આભાર વ્યક્ત કરીશું અને પછી આભાર વ્યક્ત થઈ ગયા પછી શું હશે તો કે આપનો વિશ્વાસ શું એવું આપણે ટાઇટલ મારવાનું રહેશે કે આપનો વિશ્વાસ શું પછી આપણે અહીંયા ટૂંકી સહી કરવાની રહેશે જે આપણી સહી બેંકના ખાતામાં છે કે આપણે રેગ્યુલર જે યુઝ કરીએ છીએ એ સહી આપનો વિશ્વાસ શું લખ્યા પછી તેની સહી કરવાની રહેશે અને પછી આપણું નામ લખવાનું રહેશે તો અહીંયા જે પત્ર લખે છે એનું નામ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ છેલ્લે એને પોતાનું નામ લખેલું છે તો આવી રીતે કોઈ પણ પત્ર હોય કોઈ પણ સમસ્યા અંગેનો પત્ર હોય વિનંતી હોય કે ફરિયાદ કરતો હોય બધા જ આ જ ઢાંચામાં લખવાના રહેશે આ જ માળખામાં લખવાનો રહેશે કે ભાઈ માળખું તો એક જ રહેશે બદલાશે શું તો અહીંયા વિષય બદલાશે તો એ વિષય છે તે તમારા ફરિયાદનો જે આપણે કયો નમૂનો લખીએ છીએ અથવા તો શેના માટે પત્ર લખીએ છીએ તે પ્રશ્ન હશે તેમાં આપેલો જ હશે તો એ વિષય અહીંયા લખવાનું છે અને વિષયને લગતું વિવરણ છે
તે આપણે વિષય વસ્તુમાં કરવાનું છે। તો આ બંને બદલાશે, બીજું તમારું બધું જ સરખું રહેશે। ફોન નંબર, મોબાઈલ નંબર, પછી જેને લખે છે એનું સરનામું, જે લખે છે તેનું સરનામું, આ બારણે આપણો વિશ્વાસો કરીને આપણે જેને લખ્યું હોય એનું નામ અને સહી એ બધું તો સરખું જ રહેશે, ફક્ત વિષય અને વિષય વસ્તુ જ બદલાતું રહેશે। તો વિષય છે તે આપણે અહીંયા આપેલું જ હોય છે, તેમાંથી ગોતી અને વિષય લખી નાખવાનો, અને પછી વિષયને લગતું વિવરણ છે તેને વિસ્તરણ છે તે વિષય વસ્તુમાં કરવાનું રહેશે। તો આવી જ રીતે આ બધા જ પત્રો છે તે કરવાના રહેશે। કોઈ ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, એટીએમ કાર્ડ હોય તેના માટેના પત્ર હોય, કોઈ પણ પત્ર હોય, બેંકમાં આપણે લોકરની સુવિધા મેળવવી હોય તો તેના માટે પત્ર લખતા હોય, તો અહીંયા કીધેલું જ હોય કે ભાઈ બેંકના લોકર માટેની સુવિધા અંગેનો પત્ર લખો। તો અહીંયા વિષયવસ્તુમાં શું આવશે, તો કે ભાઈ બેંકના લોકરની સુવિધા મેળવવા અંગે એવું કરી, અને વિષયવસ્તુ કે ભાઈ અમારે તમારી બેંકમાં લોકરની વ્યવસ્થા કરવી છે, તમે જે અમને સેવા આપો છો એનાથી અમે સંતુષ્ટ છીએ, પરંતુ અમે આ વધારાની સેવા પણ લેવા માંગીએ છીએ, એવું વિષયવસ્તુમાં સ્પષ્ટ લખાણ કરવાનું રહેશે। તો આવી જ રીતે તમારે બધા જ પત્રો લખવાના રહેશે। તો અહીંયા આ આપણું પ્રકરણ છે તે પૂરું થાય છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। નમસ્કાર।